વર્તમાન કાળમાં નવસ્મરણની અંદર વિશિષ્ટ કોટિના સ્તોત્રોની ગોઠવણી કરીશ. પૂર્વના મહાપુરુષોએ આપણી સમક્ષ જે નવસ્મરણ મૂક્યા છે એને સ્તોત્રના કહેતા સ્મરણ એટલા માટે કહેવાય છે કે એને વારંવાર સ્મરણ કરવા જોઈએ. કેટલીક ટેબ્લેટ વર્ષે એકવાર લેવાની હોય છે, કેટલીક મહિને, કેટલીક વીકલી હોય છે, પણ આ નવસ્મરણ યરલી, મંથલી કે વીકલી નથી, કેવી છે, ડેઈલી છે. વારંવાર જેને લેવા જેવી છે, સ્મરવા જેવી છે, સમરવા જેવા છે, માટે એમને સ્તોત્ર ન કહેતા સ્મરણ શબ્દનો પ્રયોગ કર્યો છે. અને જીન શાસનમાં નવનો આંકડો અખંડ કહેવાય માટે હજારો સ્તોત્રમાંથી નવ સ્મરણને ચૂંટીને આપણી સમક્ષ મૂક્યા છે. આજનું મંગલ નહીં સમજતા કે આજે એકવાર ચાર્જિંગ થઈ ગયું એટલે હવે વર્ષ સુધી આપણે ચાર્જિંગની જરૂર નહીં. જે એવી બેટરી શોધાણી છે હજી સુધી કે વર્ષમાં એકવાર મોબાઈલને ચાર્જિંગમાં મૂકી દો એવું ચાર્જર શોધાયું છે, નથી શોધાયું. મોબાઈલને જેમ રોજ ચાર્જ કરવો પડે એમ આપણે પણ ચાર્જ થવાનું હોય પ્રભુના સ્તોત્રો દ્વારા, પ્રભુની ભક્તિ દ્વારા. આવો, એટલા માટે આજનું મંગલ એ પ્રણિધાન મંગલ છે, સંકલ્પ. આજે હું સંકલ્પ કરું છું કે પ્રભુ રોજે રોજ મારું આ પ્રકારનું મંગળ થતું રહે એવા ભાવ સાથે આજથી આજના દિવસે નવ સ્મરણ રૂપ મહામાંગલિક સ્મરણનું સ્વાધ્યાય શરૂ થાય છે. એ હાથ જોડજો, મસ્તક નમાવજો અને ભાવપૂર્વક પ્રત્યેક સ્મરણનું શ્રવણ કરજો. હું એક એક સ્મરણ કોણે બનાવ્યું, ક્યારે બનાવ્યું, કેમ બનાવ્યું એની વિગતો પણ તમને વચ્ચે વચ્ચે આપતો રહીશ. તમારી શ્રદ્ધામાં વૃદ્ધિ થશે. સૌથી પહેલું સ્મરણ નમસ્કાર મંત્ર છે, જેનું બીજું નામ પંચમંગલ મહાસુત સ્કંચ. નવસ્મરણમાં શાશ્વત સ્મરણ તરીકે કોઈ સ્મરણ હોય તો કયું છે, નવકાર. 68 અક્ષર, 8 સંપદા, 9 પદ છે. જૈનોના પ્રત્યેક બચ્ચાને ખબર છે કે નવકારનો મહિમા શું છે. સૌને આવડે છે સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વ. એક બાજુ 14 પૂર્વ મૂકો ને બીજી બાજુ નમસ્કાર મહામંત્ર મૂકો, બંનેનું બેલેન્સ ઇક્વલ થઈ જાય છે. મોટા 14 પૂર્વ ધર પણ જીવનનો અંતિમ સમય જ્યારે નજદીકમાં આવે ત્યારે 14 પૂર્વનો સ્વાધ્યાય ન કરતા શેનો જાપ કરે છે, નવકાર. તમને પણ કહું છું, ઘરમાં કોઈ બીમાર પડે, હોસ્પિટલમાં કોઈને એડમિટ કર્યા હોય અથવા અંતિમ સમય જ્યારે કોઈનો નજદીકમાં આવે ત્યારે દુનિયાભરની 5 બાજુ પર મૂકી અને શું કરવાનું એને, નવકાર. નવકાર ક્યાં ગણાય એ કરતા પ્રશ્ન એ છે ક્યાં ના ગણાય. એ ટ્રેનમાંય ગણાય, એ પ્લેનમાંય ગણાય, એ શુદ્ધ કપડે તો ગણાય, કદાચ કપડા અશુદ્ધ છે તો પણ નવકાર ગણાય. મહાપુરુષોએ નવકારને સુવર્ણ તુલ્ય કીધું છે, સોનું ક્યારેય અભડાતું નથી એમ. નમસ્કાર મા મંત્રને ક્યારેય કોઈ આભડછેટ લાગતી જ નથી. શાસ્ત્ર લખે છે આ નમસ્કાર મહામંત્ર માટે આગે 24 હુઈ અનંત હોશે વાર અનંત, નવકાર તણી કોઈ આદિ ન જાણે એમ ભાખે અરી. નવકાર કોણે બનાવ્યો હશે કોઈ ખબર નથી. અનંતી 24 પહેલા પણ હતો, અનંત કાળ પછી પણ રહેવાનો છે. આવો નમસ્કાર મહામંત્ર આજના કાળમાં આપણને પ્રાપ્ત થયો છે. ભાવપૂર્વક આ નમસ્કાર મહામંત્ર સ્વરૂપ પ્રથમ સ્મરણનું શ્રવણ કરીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્રાયાણમ, નમો લોહે સવસાઉણમ, સ્વપમ ચ નમકારો સવ પાપ પ્રણાશનો, મંગલાણમ ચ સવ્યસિમ પરમમ હવૈ મંગલમ.
નમસ્કાર. મહામંત્ર પછીનું બીજું સ્તોત્ર છે જેનું નામ છે ઉવસગ્ગહર. ભગવાન પાર્શ્વનાથની સ્તવનાથી સમૃદ્ધ સ્તોત્ર છે. વર્તમાનમાં જેમ પાંચ ગાથાનું ઉવસગ્ગહર મળે છે એમ નવનું પણ મળે છે અને 27 ગાથાનું પણ મળે છે. પ્રચલિત પાંચ ગાથાનું માટે આપણે બધા પાંચ ગાથાનું ઉવસગ્ગહર કંઠસ્થ કરીએ છીએ. ભગવાન પાર્શ્વનાથનું એક વિશેષણ છે ઉવસગ્ગહર. અને પ્રતિમાજી ક્યાં છે? ક્યાં છે? દુર્ગમાં. દુર્ગ તીર્થ છે જ્યાં ભગવાન ઉવસગ્ગહર પાર્શ્વનાથની ભવ્ય પ્રતિમા છે. આ પ્રતિમા ચમત્કારી છે. ધર્ણેન્દ્ર આવીને પ્રભુને પક્ષાર કરે છે. જ્યારે જમીનમાંથી પ્રાપ્ત થયા ત્યારે ધર્ણેન્દ્ર યક્ષ સર્પ રૂપે આ પ્રભુને વીંટળાયા હતા અને પ્રભુનો પક્ષાર કરતા હતા. આવી અદ્ભુત પ્રતિમા છત્તીસગઢના દુર્ગની અંદર આજે પણ બિરાજમાન છે. ભદ્રબાહુ સ્વામીજીએ ત્રણ પ્રતિમા ની અંજન સલાગા કરી એમાંના એક એટલે ઉવસગ્ગહર સ્તોત્રની રચના ભદ્રબાહુ સ્વામીએ કરી છે. બે ભાઈ હતા, એક ભદ્રબાહુ એક વરાહમિહિર. બંને દીક્ષા લીધી. વરાહમિહિર પાછળથી જૈન સાધુત્વ છોડી સંન્યાસના માર્ગે ચાલ્યા ગયા. એક દિવસની વાત છે, રાજાને ત્યાં દીકરો જન્મ્યો. દરેક ધર્મના સંતો આશીર્વાદ આપવા ગયા. કલ્યાણમસ્તુ, શિવમસ્તુ. હા, મહાભારતની સિરિયલમાં કેવા કેવા આશીર્વાદ આવતા હતા. પુત્રબાન ભવ, લક્ષ્મીબાન ભવ, આયુષ્યમાન ભવ, આરોગ્યવાન. જૈન સાધુ સાંસારિક આશીર્વાદો ના આપે. બધા સાધુ સંતો આવ્યા, એક જૈન સાધુ ના આવ્યા. ચારે બાજુ ટીકા થવા લાગી. કોઈએ ભદ્રબાહુ સ્વામીજીને સમાચાર આપ્યા ત્યારે ભદ્રબાહુ સ્વામીજી 14 પૂર્વના જ્ઞાતા છે, એમને જ્ઞાનથી દેખાય છે. એમણે સમાચાર મોકલ્યા, જે દીકરો 7 દિવસમાં મૃત્યુ પામવાનો હોય એને હું કઈ રીતના આયુષ્યમાન ભવના આશીર્વાદ આપું 7 દિવસમાં? રાજાએ પૂછાવ્યું કઈ રીતના? બિલાડીને લીધે આખા ગામની બધી બિલાડીઓ ભેગી કરી જંગલમાં નાખ્યા. એક દિવસ, બે દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ પસાર થઈ ગયા. રોજ સવાર પડે ને રાજા જુએ છે, ક્યાંય બિલ્લી નથી દેખાતી, ક્યાંય બિલ્લી નથી દેખાતી. ને જેનો નિષેધ હોય ને, જેની ના પાડીએ ને, મન ત્યાં છે. આ મનની એક આદત છે, હું તમને ના પાડું કે અહીંયા નહીં જોતા. આખા નવસ્મરણમાં મારી સામે જોવાને બદલે નક્કી મારા સાહેબની ઘડિયાળમાં હીરા માણેક દાટ્યા રાખીશ. નક્કી ના પાડે એટલે કઈક ત્યાં હોવું જોઈએ. ભલે ના પાડે પણ આપણે તો ત્યાં જ છું. બધે બિલ્લી દેખાય, ક્યાંય બિલ્લી નથી. 7મા દિવસની સવાર ઉગી, નાનકડા એ બાળકને ખોળામાં લઈને ધાવ માતા દરવાજાને અડેલીને બેઠા છે, એને રમાડી રહ્યા છે. બાળકનું આયુષ્યનો પૂરો થવાનો જયારે સમય આવે એ જ વખતે દરવાજાનો જે આગળો હોય ને સ્ટોપર, એ તૂટ્યો અને સીધો બાળકના માથા પર પડ્યો. તાળવું ફાટી ગયું, બાળક મૃત્યુ પામ્યું. દોડતા બધા નજીકમાં આવ્યા, જઈને જોયું બિલાડીએ તો નથી માર્યું, પણ જોયું તો ખબર પડી આ સ્ટોપર, આ આગળો જે હતો ને એનો જે અગ્રભાગ એ કયા આકારનો હતો. મહારાજે થોડું એમ કીધું તું જીવતી બિલાડી મારશે, જડ બિલાડી મારશે, બિલાડીથી મરશે. અને આ બિલાડીના આકારનો આગળો પડ્યો, બાળક ખતમ થઈ ગયો. આખા નગરની અંદર જીન શાસનનો જય જયકાર થયો. તો ભદ્રબાહુ સ્વામી એવા જ્ઞાતા છે. વરામિહિરનું અપમાન થયું. સગો ભાઈ પોતાના ભાઈની ઉન્નતિ નથી જોઈ શકતો. આજના કાળની વાત નથી, આ 2000 વર્ષ જૂની વાત ચાલે છે. એનાથી ના રેવાયું, એ તપ કરી તપી મૃત્યુ પામી વ્યંતર થયો. આખા નગરને હેરાન કરવા માટે એને મારી મરકીનો ઉપદ્રવ કર્યો. જૈન સંઘ ગુરુ ભગવંતની પાસે આવ્યા અને ગુરુ મહારાજને વાત કરી. ગુરુદેવ, આ સંઘ છે તો ધર્મ છે, સંઘ નહીં હોય તો ધર્મ ક્યાં?
આજે તમારો એક સંઘ બન્યો તો તમે આ માંડવા નીચે ભેગા થયા. એક સંઘ જ ન હોત આપણે બધા ભેગા થઈ શકત ખરા? આ સંઘ ની બહુ મોટી સ્ટ્રેન્થ તાકાત છે. એક સંઘ થાય તો દેરાસર થાય, એક સંઘ થાય તો ઉપાશ્રય થાય. આખો સંઘ ભેગો મળીને વિનંતી કરે છે કે સંઘના આધારભૂત શ્રાવક શ્રાવિકાઓના મૃત્યુ થઈ રહ્યા છે, આપ કંઈક કરો. એ જમાનામાં આજના જેવી રસીઓ નથી, ટેબ્લેટો નથી, ઇન્જેક્શનો નતા. ગુરુ ભગવંત કાફી હતા. એમણે કીધું બેસો. એટ એ ટાઈમ ભદ્રબાહુ સ્વામીજીએ સ્તોત્રની રચના કરી. ભગવાન પાર્શ્વનાથના મહિમાથી સમૃદ્ધ એ સ્તોત્રનું નામ ઉવસગ્ગહરમ. કવિ લખે છે, ઉવસગ્ગહરમ થુત્તમ કાવુણમ જેણ સંગ કલ્યાણમ કરુણા પરેણ વિહિયમ સભત્ત બાહુ ગુરુ જયઉ. આચાર્ય કરુણાના સાગર હોય. જૈન સંઘમાં આવતી આપત્તિને દૂર કરવા માટે તેઓ પ્રયત્ન કરતા હોય. ઉવસગ્ગહરમ સ્તોત્ર બનાવી સૌને દીધું, આ મંત્ર ગણજો, એનું પાણી ઘરમાં છાંટજો, તમારા ઘરની બધી જ મારી મરકી દૂર થઈ જશે. શાસ્ત્ર લખે છે, આ સ્તોત્રનું સ્મરણ કરવાથી 5 ઉની પ્રાપ્તિ થાય છે. 5 યુ ઉવસગ્ગહરમથી શરૂ થાય છે. તમારા જીવનમાં 5 ઉની પ્રાપ્તિ થાય. નંબર 1, ઉદય થાય. તમે જ્યાં જાઓ ત્યાં તમારો ઉદય થાય. તમે ઉવસગ્ગહરમ બોલીને ઘરેથી નીકળો, અભ્યુદય. નંબર 2, ઉચ્ચ પદવી. નંબર 3, એના જીવનમાં જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે સોલ્યુશન, ઉપાય, એના ઉપાયોની પ્રાપ્તિ થાય છે. નંબર 4, એના જીવનમાંથી અધમતા હંમેશ માટે દૂર થાય, ઉત્તમતાની પ્રાપ્તિ થાય. અને નંબર 5, અમદાવાદી માટે ખાસ, એના જીવનમાં ઉદારતા. બધાને જરૂર છે પણ વિશેષ કરીને ઉદારતા. જ્યારે જ્યારે પણ જૈન સંઘને જેની જેની જરૂરિયાત પડે ત્યારે ત્યારે ઉવસગ્ગહરમ સ્તોત્ર બોલો, તમારા બધા જ કાર્યો પૂરા થઈ જાય. આવો ઉવસગ્ગહરમ, સ્થિર આસન પર બેસી મૌનપણે એક ચિત્તથી 108 વખત જો જાપ કરવામાં આવે તો કહે છે મનુષ્યોમાં રાજા સમાન થાય, એના પગલે પગલે કાર્યોની સિદ્ધિ થાય, ચંચળ ગણાતી લક્ષ્મી એના ઘરમાં સ્થિર થઈ જાય. ઘણા લોકો ઉમરામાં રૂપિયાને ખીલી મારી અને મૂકી દે છે ને, કાંઈ કરવાની જરૂર નહીં. ઉવસગ્ગહરમ બોલો, એની મેળે લક્ષ્મીજી આવીને તમારા ઘરના ભંડારોમાં ભરાઈ જવાની. ક્યારેક પાણીનો, ક્યારેક અગ્નિનો, ક્યારેક પર્વતનો, ક્યારેક ચોરનો ઉપદ્રવ આવે, અને ક્યારેક ભૂત પ્રેત પિશાચ વ્યંતર યાકિની ડાકિનીના ઉપદ્રવો આવે. ઉવસગ્ગહરમનો જાપ કરો, બધા જ ઉપદ્રવ દૂર થાય. અને છેલ્લે લખે છે, 6 મહિના સુધી જો ઉવસગ્ગહરમનું ધ્યાન કરે છે એમના જીવનમાં આલોકમાં દરેક પ્રકારના ભય દૂર થાય છે. જે કાળની અંદર દેવો પ્રગટ નથી થતા, મંત્રો પ્રસન્ન નથી થતા, સિદ્ધિઓ પ્રત્યક્ષ નથી થતી, એવા કલિકાળમાં પણ આ સ્તોત્રનો પ્રભાવ હાજરા હજૂર છે. જેને દીકરો નથી, ઉવસગ્ગહરમનો જાપ કરે એને પુત્રની પ્રાપ્તિ થાય, જેને ભાર્યા નથી મળતી એને પત્ની મળે છે, અને અનાથ છે સનાથ બને છે, દુઃખી સુખી બને છે. ચિંતામણી જેવું આ સ્તોત્ર છે, એની એક ગાથામાં પણ જો આટલી તાકાત છે તો 5 ગાથા સ્વરૂપ જો ઉવસગ્ગહરમનો પાઠ થાય એટલો લાભ થાય. આવો બે હાથ જોડી આ સ્તોત્રનું આપણે શ્રવણ કરીએ. ઉવસગ્ગહરમ પાસમ પાસમ વંદામિ કમ ગણમુકમ વિશોર વિજનિનાસમ મંગલ કલ્યાણે આવાસમ વિશોર ફુલિંગ ગમંતમ. જો વિશોર પાર્શ્વનાથ છે, સ્ફુલિંગ પાર્શ્વનાથ છે, વિજાપુરની અંદર છે સ્ફુલિંગ પાર્શ્વનાથ. આ ઉવસગ્ગહરમ માંથી નીકળેલા 3 પાર્શ્વનાથ, વિશોર ફુલિંગ ગમંતમ કંઠે દારે જો સયામણું એ કસ ગહરો ગમારી દુઃખજ રાજંતી ઉવસામમ જિઠ્ઠવ દૂરે મંતો તુજ્જ કોણા મોવી બહુ ફલો હોય
નવસ્મરણમાં ત્રીજું સ્મરણ છે, જેનું નામ છે શાંતિ કરમ. મુખ્ય નામ ભગવાન શાંતિનાથ નું સ્તોત્ર છે, શાંતિ સ્તોત્ર એનું મુખ્ય નામ છે. પણ પહેલી ગાથા શાંતિકરમ થી શરૂ થતી હોવાથી વર્તમાન કાળમાં એ શાંતિકરમ થી પ્રસિદ્ધ થશે. લગભગ 600 વર્ષ પહેલા જિન શાસનમાં સહસ્રાવધાની પૂજ્યપાદ આચાર્ય ભગવાન મુનિ સુંદર સુરેશ્વરજી મહારાજ થયા. એ મહાપુરુષે જીવનમાં 24 વખત સૂર્યમંત્રની પાંચે પીઠિકાઓની સાધના કરી હતી. એકવાર વિહાર કરતા તેઓ મેવાડમાં ગયા. તમે ઉદયપુર થી આગળ જાઓ તો તમને ખ્યાલ હશે દેલવાડા છે, માઉન્ટ આબુનું દેલવાડા જુદું અને મેવાડનું દેલવાડા જુદું. આ દેલવાડામાં પણ ભવ્ય જિનાલય છે, પ્રાચીન પ્રતિમા જીવો છે. આ મેવાડના દેલવાડામાં જ્યારે આચાર્ય ભગવાન બિરાજમાન હતા અને ત્યાં મારી અને મરકીનો ઉપદ્રવ થયો, સંઘે આવ્યા, વાત કરી, ભગવાન આ મારી મરકીના ઉપદ્રવને દૂર કરવા માટે અમને કોઈક મંત્ર આપો ને. અને ગુરુ ભગવંતે જોયું કે શ્રી સંઘનો નાશ થઈ રહ્યો છે. એવા સમયે સૂર્યમંત્રની સાધનાથી જેમને અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયા હતા એમના વરદાનથી એમણે આ શાંતિકરમ સ્તોત્રની રચના કરી. આ સ્તોત્રના પ્રભાવે ઘરમાં જો રોગાદિ થયા હોય દિવસમાં 3 વાર શાંતિકરમ અથવા 7 વાર ગણવું જોઈએ. કદાચ ન આવડે, જેને આવડતું હોય એના મુખે સાંભળવું જોઈએ. શાંતિકરમ કલ્પની પ્રતિમાં લખ્યો છે, સવાર અને સાંજ પ્રતિક્રમણ પછી શાંતિકરમનો પાઠ કરો. પક્ષીના દિવસે પક્ષી પ્રતિક્રમણ પછી, ચોમાસીના દિવસે ચોમાસી પ્રતિક્રમણ પછી અને સંવત્સરીના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ પછી. આજે પણ જૈન સંઘમાં પક્ષી, ચોમાસી, સંવત્સરી પછી શાંતિકરમનો જાપ કરવામાં આવે છે. આ સ્તોત્ર મૂળ 14 ગાથાનું હતું. આ 14 ગાથા જો બોલાય ને તો દેવતાને હાજર થવું પડે એવું ચમત્કારિક સ્તોત્ર છે. પણ લોકો એનો દુરુપયોગ કરવા લાગ્યા, નાના નાના કામમાં અધિષ્ઠાયકને હેરાન કરવા લાગ્યા. એટલે પૂર્વના મહાપુરુષોએ એની 14મી ગાથા લુપ્ત કરી, ભંડારી દીધી. અત્યારે કેટલી ગાથા બોલાય? 13 ગાથાનું શાંતિકરમ બોલાય છે. અને આ શાંતિકરમ ને બોલવાથી આ કાળમાં મહાપુણ્યની પ્રાપ્તિ થાય અને પરલોકમાં સુલભ બુદ્ધિ પ્રાણી પ્રાપ્તિ થાય છે. માટે આ સ્તોત્રનો એમ કહેવાય છે કે આજના કાળમાં પણ અનેક ચમત્કારો થયા છે અને થાય છે. આવો કદાચ આખું શાંતિકરમ ન બોલી શકો તો એની 2 અને 3 ગાથા 27 વાર, 36 વાર, 108 વાર ગણી એનું પાણી છાંટવામાં આવે તો ઘરમાં વારંવાર આવતા રોગો દૂર ચાલ્યા જાય. આવું અદ્ભુત આ સ્તોત્ર છે, બે હાથ જોડીને સાંભળજો. શાંતિકરમ શાંતિજનમ જગશરણમ જય શ્રી દાયારમ સોમરામી બદ્ધ બાલક નિર્વાણી ગરુડ કહે સેવમ ઓમ સન મો વિપો સહી પત્તાણમ શાંતિ સ્વામી પાયાણમ દ્રોમ સ્વાહા મંત્રેણમ સોમવા શિવ દુર્ય હરણાણમ ઓમ શાંતિને મુકારો ખેલો સહી માઇલ ધિપત્તાણમ સોમરીમ નમો સભવો સહી પત્તાણમ જય શ્રી વાણી તિવિણ સ્વામિની શ્રીદેવી જકરાય ઘણી પીડગા બહદિશી બાલ સુરિંદા સયા બી રખંદુ જિણ ભક્તિ રખંદુ મમ રોહિણી પન્નતિ વજ સિંહ લાય સયા વજાઉ કુતિ જગ્ય ધરી નર્દત્તા કાલી મહાકાલી ગોરી તહ ગંધારી મહ જારા માણવીય વૈરુટા અચ્યુત માણસિયા મા માણસિયા ઉદેવીયો જખા ગોમો મો જખો દિમો જખે તો તું મરુ કુસુમો માયંગ વિજય જીય બંબો મણો સુર કુમાર હો છમુ પયાલ કિન્નર ગરલો ગંધવ તય જખિંદો
ઉપરવરણો ભીવડી ગોમે હો પાસમ આંગા દેવીઓ ચક્કેસરી અજિયા ધુરી હારી કાલી મહાકાલી અચુઓ ધંધા જારા સુતારે આ સોય શ્રી વચ્ચા ચંડા વિજય કુશી પન્ને ઇતિ નિવાણી અચુઆ ધરણી વાયુરુદ્ધ ચુદ્ધ ગંધારી અંબ બોમા ભઈ સિદ્ધા પ્રિય તીર્થ રખણ રહ્યા અને વિ સુરા સૂર્ય ચૌહાવી વંતર જોઈણી બમુઆ કુનંદુ રખમ સયા મહમ એવમ સુદિટી સુરગણ સહ્યો સંગ લચંદો મજ્જવિ કરે રખમ મુનિ સુંદર સુરી તુઓ મહિમા યા સંકી નાહ સમ્મદિટ્ઠિ રખમ સરઈ તિકાલમ જો સવો વદ્દવ રહ્યો સ લહઈ સુઅ સંપયમ પરમમ નવ સ્મરણમાં ચોથું સ્મરણ જેને આપણે ત્રીજય પહુત નામે ઓળખીએ છીએ એનું બીજું નામ સત્તરી સેથુત્તચ 170 પરમાત્મા ભગવાન અજિતનાથના સમયની અંદર આ ભરત ક્ષેત્રમાં આ જંબુદ્વીપમાં વિચરતા હતા પાંચ મહાવિદે એક એકમાં 32 ને પાંચે ગુણો કેટલા હતા 160 પાંચ ભરત અને પાંચ ઐરાવત ટોટલ કેટલા થયા 170 આ 170 જીનની એમાં સ્તુતિ કરવામાં આવી છે આચાર્ય માનદેવ શ્રીશ્વરજી મહારાજની અદ્ભુત રચના છે મોટા ભાગે આવા સ્તોત્રો ક્યારે રચાયા જ્યારે જ્યારે શ્રી સંઘની અંદર મારી મરકીના ઉપદ્રવો આવ્યા કોઈ વંતરો દ્વારા ઉપસર્ગો આવ્યા ત્યારે ત્યારે જૈનાચાર્યોએ આવા પવિત્ર સ્તોત્રોની રચના કરી અને જેના પ્રભાવે તમામ ઉપસર્ગો ઉપદ્રવો દૂર થયા વિક્રમની 9મી સદીમાં પ્રાય રચાયેલું આ સ્તોત્ર છે ક્યારેક જ સાંભળવા મળતું આ સ્તોત્ર ભાવથી સાંભળ્યું પંચ દશ કમ ભૂમિસુ ઉત્પન્ન સત્તરી જ્ઞાન સ્વયં વિવિહરૈણાયવન્નો વસોહિયમ હરૌ દુરિયાહિ ચૌતીસ ઐસૈ જુવા અઠમા પાડી હેર કૈસોહા ઇથયરા ગય મોહા જાયવ્વા પયત્તેણમ ભગવાનનું રોજ ધ્યાન કરો પ્રભુનું ધ્યાન કરવામાં ત્રણ વાતને યાદ કરો ભગવાન 34 અતિશયોથી યુક્ત છે 8 પ્રાતિહાર્યથી શોભિત છે અને ભગવાનમાં રાગ નથી દ્વેષ નથી મોહ નથી આવી રીતે પ્રભુનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ બધાને આવડે છે એવી ગાથા જે બોલજો ઓમ વર કણય શંખ વિદ્ધો મર ગય ગણ સન્નિહ હૃદય મોહ સત્તરી સયમ જિનાણ સૌવા મર કુયમ વંદે ઓમ ભવણ વૈવાણ વંતર ચંદન કપૂર એમ ભલે લીહી ઉણમ ખાલીયમ ભિયમ એકમ તરાઈ ભોસાયણી મુકમ પણા સે ય સત્તરી સયમ જંતમ સમમ મંતમ દુબારી પડી લીહિયમ દુરિયારી વિજયવંતમ નિપંતમ નિચ્છમ અચ્છે હ આ સ્તોત્રમાં એક સરસ મજાનું યંત્ર છે 170 જીનનો આ યંત્ર જો તમારા ઘરના દરવાજા ઉપર આલેખિત કરવામાં આવે કોઈ દુરી કોઈ દુઃખ કોઈ દુશ્મન ક્યારેય તમને હેરાન ન કરી શકે આવું અદ્ભુત સ્તોત્ર છે એના પછી પાંચમું સ્તોત્ર છે જેનું નામ નમ્યું છે એનું પ્રસિદ્ધ નામ ભલે નમ્યું છે પરંતુ એનું મુખ્ય નામ છે ભયહર સ્તોત્ર જે જીવનમાં આવતા બધા જ ભયોને દૂર કરે એવું આ સ્તોત્ર છે એની રચના
પૂજ્યપાદ આચાર્યદેવ માનતું સુરેશ્વરજી મહારાજે કરી છે. આ સ્તોત્રની રચનાની પાછળ એક બહુ મોટો ઇતિહાસ છે. માનતું સુરી મહારાજના જીવનમાં એક કર્મનો ઉદય થયો, જેના કારણે એમને માનસિક રોગ થયો. યાદ રાખજો, શારીરિક રોગને પહોંચી શકાય, માનસિક રોગને નથી પહોંચાતો. શરીરના રોગને દૂર કરવા માટે ડોક્ટર અને દવા છે, મનના રોગોને દૂર કરનારા ડોક્ટર હજી સુધી કોઈ શોધાયા નથી. વર્તમાન કાળમાં તમે શારીરિક રોગથી જેટલા પીડાઓ છો એના કરતા વધારે માનસિક ટેન્શન, ડિપ્રેશન, સ્ટ્રેસ આ બધા માનસિક રોગ છે. આ મહાપુરુષને પણ આવો માનસિક રોગ થયો અને રોગમાં એવી ભયંકર પીડા હતી. એમણે નાગરાજનું સ્મરણ કર્યું. નીચે વ્યંતર દેવલોકમાં રહેલા નાગરાજ પ્રસિદ્ધ પ્રગટ થયા, પ્રસન્ન થયા અને એમણે કીધું, મારે બહુ લાંબુ જીવવું નથી, મારે અણસણ કરવું છે, તો હું અણસણ કરું કે ના કરું? નાગરાજ પોતાના દિવ્ય જ્ઞાનથી જોઈને કહે છે, મહારાજ તમારું આયુષ્ય બહુ લાંબુ છે, તમારે અણસણ કરવાની જરૂર નથી, હજી ઘણા બધા ઉપકાર આ જૈન સંઘ પર તમારે કરવાના છે, પણ કઈ રીતના કરું? આ એવો મનોવ્યાધિ થયો છે કે જેના કારણે મને કઈ સૂજતું જ નથી. જેઓ પણ માનસિક રોગથી પીડાતા હોય એના માટે નમ્યુણમાં એક મંત્ર છે, જે મંત્ર આ નાગ દેવતાએ માનતું સુરી મહારાજને આપ્યો. 18 અક્ષરનો આ મંત્ર છે. આ મંત્રના પ્રભાવે માનતું સુરી મહારાજે 24 ગાથાના સ્તોત્રની રચના કરી. ધર્મેન્દ્ર તો ચાલ્યા ગયા મંત્ર આપીને, પણ મહારાજનો રોગ પણ કાયમ માટે ચાલ્યો ગયો. સવાર સાંજ ભાવપૂર્વક આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, ગમે તેવા સ્ટ્રેસ, ટેન્શન અને ડિપ્રેશન એને દૂર કરવાની તાકાત આ સ્તોત્રમાં છે. આવો અંતે હું તમને 18 અક્ષરનો મંત્ર પણ આપીશ, જે આમાં છુપાયેલો છે. પ્રભાવે રોગ જાય, અગ્નિ, પાણી, જંગલ, સિંહ, હાથી, યુદ્ધના ઉપદ્રવો પણ દૂર થાય છે, એવું આ મહિમા બનતું સ્મરણ છે. બે હાથ જોડીને સાંભળીએ. નમ્યુણપણે સુરગણ ચૂડામણિ કિરણ રંજી મુનિનો ચરણ જોલમ મહાભાઈ પણ આશરમ સંત મુચ્છમ. ભગવાન પાર્શ્વનાથની આની અંદર ભક્તિ સ્તુતિ છે. ચડિયો કર ચરણ ન મો નિબુડ ના સા વિમન લાયના ઉત્તમ આરોગાન કુલિંગનિ દડ્ડ સવંગા તે તુહ ચલણ રાહણ સલિલંજલિ સેય બુદ્ધિ અચ્છા વણદવ દડ્ડા ગિરિપાય વો પત્તા પુણો લચ્છિન. ભગવાનના અભિષેકથી પણ કેવો લાભ થાય, પ્રભુના પરમ પવિત્ર દેહને સ્પર્શીને આવેલું નવણ જળ આપણા ઉપર જો છંટકાય તો ગમે તેવા કોઢ રોગ પણ દૂર થાય છે. દુવાય ખુપિય જલની ઉપર કલોલ ઠેરાવે સંબંધ ભાઈ વિશન ટુડે જામે મુક બાબારે અવી દલિય જાણ વત્તા ખણે પાવંતી ચિયંકુલમ પાસજણ જલન જુલમ નિચમ જે જે નમંતિ નરા ખર પવણ દુય વણદો જાલા વલી મિલિય સેલ દુમગણે દસંત મુદ્દમય વાઉ ભીષણ રો ભીષણ અમ્મી મણે જગ ગુરુનો કમ જુલમ નિવાવ્ય સેલ દિવણા ભોવ જે સંબરંદ મણવા નકુણે જલનો ભયમ દેસી વિલ સંત ભોગ ભીષણ પુરી આરુણ નિરણ કરલ જિયાલમ ઉગ્ગ ભુવંગમ નવ જલે સત્તમ ભીષણ આયારમ મન્નંતી કીડ સરિસમ દૂર પરિછુડ વિષમ વિષવેગા ઉહ નામક કરબુડ સિદ્ધ મંત ગુરુવા નરાલ હોય અળવીસુ ભિલ તક્કર પુલિંદ સદ્દુર સત્ત ભીમાસુ પય વિવર મન્ન કાયર ઉલ્લુરિય પય સત્તાસુ અવિ લુત્ત વિયવ સારા તુઓ ના પ્રણામ મૂર્ત વાવારા વવગ વિગા સિગમ પત્તા યચ્છિયમ ઠાણમ પચ્ચલી આનંદ નયણમ દુર્વિયાર્ય મહાકાયમ નહ કુલિજ ગાય વિયલિય ગૈંદ કુંભથલા ભુવમ વણય સસંબમ પથિમા નહ મણિ માણિક ફળિય પડિમા સ તુહવૈણ પરણ ધરા સિંહમ કુદ્દમ પી નગણંતિ શશિ ધવલ મુસરમ દિય કરુલ્લાલ બુદ્ધિ ઉચ્ચાહમ મહુ પિંગરેણ જ્વલમ સ સલિલ નવજલ હરા રાવમ ભીમમ મહાગૈંદમ અચ્ચા સન્નમ પિતેન વિગણંતિ નેત્રમ જલણ જ્વલમ મુનિમય તુંગમ સમલ્લીના સમરમ મી તિક ગગ્ગા બિગ્ગાય પવિત્ર ઉદ્ધિલ કવંતે ભિન્ન કરી કલ મુખ સિકાર પૌરમ મી નિજ્ય દપુ ધર રિવુ
નરિન્દ્ર વિવાહ ભણા જસમ ધવલમ પાવંતિ પાપ પસ્મિણ પાસજણ તુ અપભાવેણ બોલો રોગ સંદયરમ કલ્યાણ પરમ પર નિયાણમ રાય ભય જકર અકલ કુસુમિન દુસણ કપિડાસુ સંજા સુદુ સુગંધે ઓ સંકેત રહેણી સુ જો પડાઈ જો ની સુણઈ તાણમ કરીણો એ માણે તુંગસ પાસો પાવમ પસમે ઉ શૈર ગુણ છે ધણો ઓ સંગંધે કમડા સુણ જાણા ઓ જોન સંચળિયો સુર નર કિન્નર જુવાઈ સંધુઓ જયો પાસિણો એ અસમત્ય યારે અઠાર કરે જો મંતો જો જાણે સુ જાય કરમ ભય તમ ફુડમ પાસમ પાસ સમરણમ જો કુણે સંતુષ્ટ હિયેણ અટ્ટુત્તર સે વાહી ભય ના સહી તસ દૂરે ભગવાન પાર્શ્વનાથ એના જેમ 108 તીર્થ છે. બીજી વાત સાંભળો, 108 પાર્શ્વનાથના તીર્થોથી શોભતા ભગવાન પાર્શ્વનાથનો જો જાપ કરવામાં આવે, સ્મરણ કરવામાં આવે, તો 108 રોગોને દૂર કરવાની તાકાત આ પાર્શ્વનાથ પ્રભુમાં છે. આવા સ્તોત્રમાં 18 અક્ષરનો મંત્ર છે. આગળ પાછળ બીજ મંત્ર છે, વચનો મંત્ર એ મૂળ મંત્ર કહેવાય. અને મંત્ર છે વિષહર વસહ જીણ પુલ્લિંગ રીમ શ્રીમ અરહમ નમઃ. બોલો બધા, ઓમ રીમ શ્રીમ ઓમ રીમ શ્રીમ અરહમ નમી ઉણ વાસ વિષહર વસહ જીણ પુલ્લિંગ રીમ શ્રીમ અરહમ નમઃ. ઘટના એવી છે કે આ મહાત્મા વિહાર કરતા કાલિકાના પહોંચ્યા, ગિરિરાજની યાત્રા કરવાના ભાવ. તમે જ્યાં 6 ગાઉની યાત્રા કરો છો, દ્રાવિડ વારીખીલ શ્યામ પ્રદ્યુમ્ન, આ 6 ગાઉની યાત્રાની અંદર આમને જુહારવા માટે જ્યારે નીકળીએ છીએ, એના દેવકીના 6 દીકરા, પછી નવળ જળની નાળ આવે છે, આગળ વધો એટલે અજીતનાથ અને શાંતિનાથની બે દેરી આવે છે. નંદીશેણ મહારાજ પણ અહીંયા પહોંચ્યા. ભાઈ 6 ગાઉની યાત્રા કોણ કરે છે દર વર્ષે? ચાલો જીવનમાં એકવાર બે વાર પાંચ વાર કર્યું હોય તો બહુ સરસ. શું આવે વચ્ચે એ ખબર નથી, નીચે 108 પાલ આવે એ ખબર. આ જૈનો છે, ચડે ત્યારે દાદા દાદા, ઉતરે ત્યારે ભાતું ભાતું. એક 6 ગાઉની જાત્રા કરો ત્યારે વચ્ચે શું આવે એની ખબર ના હોય. તમારી જાત્રાઓ ક્યારેક છે ને એમ લાગે કે તમે મોર્નિંગ વોક કરવા નીકળ્યા છો, ચંદન તલાવડિયા, સિદ્ધ શીલા પાડવાની મંદિર આવે, શ્યામ અને પ્રદ્યુમ્નની ફેરીઓ આવે અને નીચે સિદ્ધ બોર્ડ આવે. આ 6 ગાઉની ફેરીમાં વચ્ચે અજીત શાંતિની ફેરી આવે છે. નિશેણ મુનિ પહોંચ્યા, એમને જોયું કે આમ અજીતનાથ આમ શાંતિનાથ, અજીતનાથની સામે ઉભા રહેતો શાંતિનાથને પોટ, શાંતિનાથની સામે ઉભા રહેતો અજીતનાથ ને ફૂટ, મારા પ્રભુને ફૂટ પડે ના ચાલ. જૈનો દેરાસરમાં એન્ટ્રી મારે તો બરાબર છે, પણ જ્યારે એક્ઝિટ લે ત્યારે ભગવાનને ફૂટ કરીને ના નીકળાય, પાછળ જોતા જવાનું, ધીરે ધીરે ખસતા જવાનું હોય. ત્રણલોકના નાથને આપણી ફૂટ ના બતાવાય. નંદીશેણ મુનિને થયું કે અહીંયા હજારો લોકો પ્રભુને ફૂટ કરતા હશે, હું શું કરું, જેનાથી આ પૂઠનું આ સાધનાનું નિવારણ થાય. અને બે દેરીની વચ્ચે નંદીશેન મુનિ બેસી ગયા અને એમણે શરૂઆત કરી, અજિયમ જીય સૌવ ભયમ સંતિંચ પસંત સૌવ ભય ભાવ. એક પછી એક ગાથા બોલાતી ગઈ. અચાનક અધવચ્ચે આવ્યા અને બંને દેરીઓ આકાશની અંદર અધ્ધર થઈ, બંનેનું ડિરેક્શન બદલાયું અને બંને દેરીઓ બિલકુલ બાજુ બાજુની અંદર સ્થિર થઈ અને પાછી પ્રતિષ્ઠિત થઈ ગઈ. અજીત શાંતિના પ્રભાવે અમને સામે રહેલી બે દેરી આજુબાજુની અંદર આવી ગઈ. આજે પણ આપણે જ્યારે યાત્રા કરવા જઈએ છીએ ત્યારે આજુબાજુમાં દેખાતી આ દેરીની પાછળ
જો કોઈની તાકાત હોય તો આ અજિત શાંતિની તાકાત છે, એ નંદીશ્વર મુનિની તાકાત છે. આવો એ અજિતનાથનું સરસ મજાનું સ્તોત્ર ભાવપૂર્વક સાંભળીએ. અજિયામ જિયા સૌભાવયામ સંતિંજ વસંત સવગય પાવમ જય ગુરુ સંતિ ગુણકારે ધોવી જીણવરે ભણિવયા મીગા વગય મંગોલ ભાવે તે હમિયુલ તવ નિમલ સહાવે નિરુવમ મહાભાવે ઉણ દો જીણા દિગુણ મેવયા પુણો પયાણમ
देव सुंदरी हिम बाय बंदिया हिम बंदिया जस दे सुवी कमा कमा अपनो लिडाले हिम मन्नो डन पगारी केम केम भी अवंग दिले पतले नामी हिम दिले हिम संग गाई मुंदी बत्तीस नी मीटर अंदर गाई मुंदी दे मुंदी दे बंदिया कोनो कोनो नारायो तमा जीना चंदा मजी जी हम ओम दुए दुए सो किले सम पयो पण मांगी नंगे हम तू बंदी असा ऋषि गण देव गणिन दो देव पयो पण भी असा जस जगत मा सा 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 पतिवे सा जो पिंडी आई देवर सा साबू आई सुरवर गुरु पंडी आई बासुरियम नारायण चत्तजामर बड़ाग जुआ जव मंडिया जय वर मगर दूर श्री चतुलंजना दियो समुदा मंदर दिशा गया सोया सत्य वसा सियर चतुरी जल लियम कहा वलटा सम पैटा दोष दूटा गुणे जीता वसाय सीता तवेण पूटा सुनीता दिसुता वनवासिया तेत वेण दुव सव पावया सव लोय ही मूल पावया संधुवा जीय संधि पाया हुंतु में सुधु समाधाय प्रांतिका एवं तव बल व्यूलम तुमय अजय संति जिन जुवलम वव गय कम रय मलम गयम गयम सासरम व्यूलम गहा तम बहुगुण बसायम मुख सुवेण परमेण विसायम दासयो में विसायम गुरुव परिसा विस बसायम गहा तम मोयु अनंदीम पावयो अनंदी सेनम अभिनंदीम परिसावय सु अनंदी मम दिसु संजमे नंदीम गहा तथाते बाकिया चो मासिया सोमसरिय रस बणियावो બહુ મજાની વાત મૂકી જો પઢાઈ જો નિશુણઈ આ સ્તોત્ર ને જે ભણે છે અને જે સાંભળે છે ઉભો કાલમ એટલે કે દિવસમાં બે વખત નવ હું તિતસ્સ રોગા એના જીવનમાં કોઈ રોગ આવતા નથી આવે કદાચ જૂના આવ્યા છે તમારા કર્મના ઉદયથી તો આવેલા રોગ દૂર થઈ જાય છે આવા સ્તોત્રના પાઠથી છેલ્લે લખ્યું છે જો તમને મોક્ષ જોઈતો હોય પરલોકમાં અને આલોકની અંદર પણ જો તમને યશ અને કીર્તિ જોઈતી હોય બહુ સરસ મજાનો રસ્તો બતાવે છે બીજું કાંઈ નહીં કરો પ્રભુએ જે કીધું છે એના પ્રત્યે આદર ભાવ અહોભાવ બહુમાન ભાવ ધારણ કરો આવું અજિત શાંતિનું આ સાતમું છઠ્ઠું સ્તોત્ર સાતમા સ્તોત્રનું નામ છે ભક્તામાં મુખ્ય નામ ઋષભજીનું સ્તોત્ર છે ભગવાન આદિનાથની આ સ્તોત્રમાં સ્તવના છે પાર્શ્વનાથને લગતા તમને બે ત્રણ સ્તોત્ર મળ્યા નમ્યું મળ્યું હવે આવશે કલ્યાણ મંદિર શાંતિનાથના શાંતિકરમ અજીત શાંતિ અને છેલ્લું સ્તોત્ર કયું આવશે મોટી શાંતિ આદિશ્વર ભગવાનનું એક જ સ્તોત્ર છે આનું સ્મરણમાં જેનું નામ ભક્તામર વર્તમાન જૈન સંઘમાં સૌથી પોપ્યુલર કોઈ સ્મરણ હોય તો કયું છે ભક્તામર ભક્તામરની ગજબની તાકાત છે તમારા બાળકોને કદાચ યાદ ન રહેતું હોય મેમરી લોસ થઈ ગઈ હોય એની સ્મરણ શક્તિ ઘટી ગઈ હોય જીભ તોતડી બોબડી થઈ ગયું હોય ક્યારેક પોતે ક્યાંક પ્રેઝન્ટેશન કરવું હોય પરફોર્મ કરવું હોય ના કરી શકતા હોય આવા બાળકોને રોજ સવારે ભક્તામરની છઠ્ઠી ગાથા
ત્રણ વખત પાઠ કરાવો અને પછી એને સ્કૂલ કોલેજ ટ્યુશન ક્લાસ કે પાઠશાળામાં મોકલો. જુવા ગાથાના પ્રભાવે એવા ચમત્કાર થાય છે. આ એ ભક્તામર છે જેમાં 44 યંત્ર છે, જેમાં 44 મંત્ર છે, જેમાં 44 લબ્ધિઓ છે અને જેમાં 44 રિદ્ધિઓ છે. આવા ભક્તામરની એક ગાથામાં ભગવાન 9 સુવર્ણના કમળ ઉપર ચાલે એનું વર્ણન આવે છે. ભક્તામરના કલ્પમાં એક ઠેકાણે લખ્યું છે જેને સોના ચાંદીનો વ્યવસાય હોય અને ધંધો બરાબર ના ચાલતો હોય. જો પ્રભુ 9 સુવર્ણના કમળ ઉપર ચાલે છે એ ગાથાનો પાઠ કરવામાં આવે તો એનો સોનાનો ચાંદીનો ધંધો જોરમાં ચાલવા લાગશે. ભાઈ, મને કોઈ જ્યોતિષ નહીં સમજતા, મને કોઈ ફળાદેશ વાળો નહીં સમજતા. અહીંથી જેવો નીકળી છે એટલે લાઈન લાગશે, સાહેબ આપણે કપડાનું છે તો કઈ ગાથા કરો, તો આ કપડા બદલી નાખ, બીજું કઈ કરવા જવું. આવા બે ચાર સેમ્પલ એટલા માટે આપું છું, ભગવાન ઋષભ દેવની શું તાકાત છે, ભક્તામરની શું મહિમા છે. આવા ભક્તામરની રચના એમને નથી થઈ. આચાર્ય માનતુંગ સુરી મહારાજ વિક્રમની 7મી સદીમાં થયા, જે જમાનામાં રાજા ભોજ થયો હતો. ધારાનગરીમાં રાજા ભોજ હતો ને, આજે પણ ધારાનગરી ધારનગર તરીકે પ્રસિદ્ધ છે. ક્યાં આવ્યું? એમપીમાં. આ ધારાનગરીની અંદર રાજા ભોજ હતા અને રાજા ભોજના સમયની અંદર અન્ય દર્શનીઓના ચમત્કાર જોવા મળતા. રાજા ભોજના બે મસ્ત કવિ હતા, એકનું નામ બાણ, બીજાનું નામ મયુર. બંને જણા કાશ્મીર ગયા હતા. માં સરસ્વતીના 3 જગ્યાએ સ્થાન છે. નંબર 1 કાશ્મીર. હવે તો જશો ને કાશ્મીર ફરવા નહીં, માં સરસ્વતીની ઉપાસના કરવા જજો. નંબર 2 કાશી. મોદીને ખબર નહીં કાશી ને કાશ્મીર સાથે લેણા દેણી હારી લાગે. વારાણસીથી ઉભો રહીએ અને કાશ્મીરને લેતો આવો. કાશ્મીરમાં સરસ્વતી, કાશીમાં સરસ્વતી અને નંબર 3 ક્યાં છે બોલો? ગુજરાતમાં છે કે? ગુજરાતને અડીને કયું રાજ્ય આવ્યું છે? રાજસ્થાન. આ રાજસ્થાનીઓ થોડાક અહીંયા બેઠા છે, એમને થતું હશે મારા સાહેબ રોજ ગુજરાતી ગુજરાતી કરે, હું મારવાડને તો કદી યાદ નહીં કરતા. બે ગુજરાતી બે ગુજરાતી, અરે કટે જાઓ, મારવાડી વગર કટે નહીં હાલવારું. પણ થા હૈ એમ ઇઝ ઇક્વલ ટુ MTNL, એ ઇઝ ઇક્વલ ટુ એરટેલ, આર ઇઝ ઇક્વલ ટુ રિલાયન્સ, વી ઇઝ ઇક્વલ ટુ વોડાફોન, એ ઇઝ ઇક્વલ ટુ એરસેલ, ડી ઇઝ ઇક્વલ ટુ ડોકોમો, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈડિયા. મારવાડી સબકે બિના ચલેગા, મારવાડી કે બિના નહીં ચલે. રાજુભાઈ, તમારે દેરા કરવા હોય, અપહારા કરવા હોય, મારવાડીને પહેલા લાવવા પડશે. પિયા વાપરી પણ શકે મારવાડી ને, પિયા હાચવી પણ શકે મારવાડી. ગુજરાતી તો જલસા કરો જયંતી લાલ, આજ સવારે કમાવ સાંજે ઉડા. વાપરી જાણે એને શું કહેવાય. રાજસ્થાન. રાજસ્થાનમાં સિરોહી જિલ્લો છે. આ સિરોહી જિલ્લામાં સિરોહી રોડ સ્ટેશન છે, ત્યાંથી 3 કિલોમીટર પર પિંડવાડા છે, જ્યાં મારા બાબા ગુરુદેવ પ્રેમશ્રી દાદાની ભૂમિ છે. ત્યાંથી 6 કિલોમીટર આગળ જાઓ બાવનજી નાલય છે, જે તીર્થના મૂળના એક મહાવીર સ્વામી છે અને તીર્થનું નામ છે અજારી. આ અજારીથી 2 કિલોમીટર અંદર જંગલમાં જાઓ, શ્યામ વર્ણના માં સરસ્વતીજી બિરાજમાન છે. એક જમાનામાં એ જૈનોના હતા, આજે ઇતરોના હાથમાં ચાલી ગઈ છે. એટલે જૈનો એક નવા સરસ્વતીની ભરાવી અને અજારી જિનાલયના કમ્પાઉન્ડમાં સ્પેશિયલ ડેરી બનાવી છે. આ સરસ્વતીનો મહિમા એટલો જબરદસ્ત, તમારી જીભ જો તોતડાતી હોય, તમારી જીભને જો તકલીફ હોય, તમારી મેમરી લોસ થઈ જતી હોય, આજે શું ખાધું એ કાલે યાદ નથી રહેતું એવા સમયની અંદર, આજે પણ મુંબઈના રાજસ્થાનીઓ દીકરાને જો કોઈ તકલીફ હોય ચાંદીની જીભ બનાવે છે અને પછી અજારી જાય અને ત્યાં જઈ માં સરસ્વતીના ચરણોમાં મૂકે છે. વર્ષો પહેલા પ્રેમસુરી દાદાનું જ્યારે ચોમાસું હતું પિંડવાડામાં,
ત્યારે ચોમાસાની અંદર આસો સુદ સાતમ આઠમ નોમના ત્રણ દિવસ હોય છે કે જે માં સરસ્વતીની સાધનાના છે. ઇતરો જેમ અંબિકાની સાધના કરે જૈનો સરસ્વતીની સાધના કરે. અમે તો મહારાજ સાહેબ અંબિકાય નહીં ને સરસ્વતી નહીં, અમારે તો આની સાધના હોય છે. નવરાત્રિના દિવસો નાચવા માટે નથી, ગરબાઓ ગાવા માટે નથી, રાસ રમવા માટે નથી, કોલાઠી લગાવી શક્તિની સાધનાઓ કરવાની, માં સરસ્વતીની સાધના. અને સરસ્વતીની સાધના કરવા માટે પ્રેમસુરી દાદાએ મોકલ્યા હતા ચંદ્રશેખર મહારાજ. ચંદ્રશેખર મહારાજની જીભ ઉપર જે સરસ્વતી હતી ડ્યુ ટુ અજાન, એવી જ રીતના બીજા પણ બે ચાર પ્રભાવક પ્રવચનકારોને ગુરુ ભગવંતે મોકલ્યા હતા. અમે પણ આજથી 23 વર્ષ પહેલા પિંડવાડા ચોમાસું કર્યું અને આ દિવસોમાં ગચ્છાધિપતિ ગુરુદેવે અમને અજારી મોકલી, ત્રણ આંબેલ કરાવી અને આ માં સરસ્વતીનો જાપ કરાવ્યો. આજે જે પણ તમારી સમક્ષ અમે બોલી શકીએ છીએ, અમારા ગુરુ ભગવંતોની કૃપા આશીર્વાદ તો ખરા જ, થોડો ઘણો અમારો સક્ષમ હશે અને સાથે આ માં સરસ્વતીજીની પણ કૃપા છે. આવી સરસ્વતીની સાધના કરવા માટે કાશ્મીર ગયા રાજા ભોજના બે કવિઓ બાણ અને મયુર. બાણ બંને જણા પાછા આવ્યા, બાણ વૃદ્ધ હતા એટલે સભામાં એમને આદર સત્કાર વધારે મળતા. આ જોઈને મયુરને અંદરમાં જેલસી થાય, હું એ ભણેલો ગણેલો છું, મને કેમ આટલો બધો પોસ્ટ ના મળે, માન મોભો મારો કેમ ના સચવાય. એટલે મયુરને એમ થયું કે મારે મારી શક્તિ બતાવવી પડશે. માં ચંડિકાના મંદિરમાં પોતાના હાથ કપાવી નાખ્યા, હાથ કાપી નાખ્યા પછી માં ચંડિકાની સામે 63 શ્લોકોનું સ્તોત્ર બનાવ્યું અને માં ચંડિકાને પ્રસન્ન કરી વરદાન આપો, શું જોઈએ છે. મારા હાથ પાછા લાવી, પાછા હાથ લાવીને જોઈન્ટ થઈ ગયા. ચારે બાજુ જય જયકાર થઈ ગયો કે ભાઈ શૈવ દર્શન શિવ દર્શન એમાં જબરજસ્ત તાકાત છે, હું જૈનોમાં કોઈ તાકાત નથી રાખતી. રાજા ભોજની સભામાં એક જૈન શ્રાવક હતો. આ શ્રાવકે આચાર્ય માનતુંગ સુરીશ્વરજી મહારાજને સમાચાર મોકલ્યા, મહારાજ બધા દર્શનોનો જય જયકાર થાય છે, જૈન દર્શનનો નથી થતો, ચાલો આઈ એમ રેડી. અને માનતુંગ સુરી મહારાજ હાથમાં દાંડો ખભે કામડી નાખી રાજા ભોજના મહેલમાં પહોંચ્યા. રાજા ભોજે આવકાર આપ્યો, મહારાજ જૈનોની પાસે કોઈ શક્તિ ભક્તિ છે કે નહીં, હોય તો બતાવો. ભાઈ જૈનોની પાસે બહુ શક્તિ છે, એ વાત જુદી છે, જૈનો પોતાની શક્તિઓને જાહેરમાં પ્રદર્શિત કરતા નથી, એ વિતરાગના પંથે છે, એમને આવી બધી શક્તિઓમાં રસ ઓછો હોય, છતાં શક્તિના પ્રભાવે જીન શાસનનો જો જય જયકાર થતો હોય તો અમે શક્તિ બતાવવા તૈયાર છે. તો આવો મહારાજ, રાજા ભોજ આગળ, પાછળ આચાર્ય માનતુંગસુરી મહારાજ, અને એક મહેલની અંદર રાજા ભોજે માનતુંગસુરી મહારાજને પ્રવેશ કરાવ્યો. એમના શરીર ઉપર 44 બેડીઓ બાંધવામાં આવી છે, દરવાજા બંધ કરી દેવામાં આવ્યા અને લોકિયા જાય ખંભાથી તાળું મારીને દરવાજો બંધ કર્યો છે અને પાછા અધૂરામાં 12 સિક્યોરિટી રાખીશ. આપણે આ ખુલ્લા મંડપમાં સિક્યોરિટી, એમણે તાળું મારીને સિક્યોરિટી રાખીશ અને કીધું હવે તાકાત હોય તો તમારા ધર્મગુરુ પેઢી અને તાળા ને દરવાજા તોડીને બહાર આવીને બતાવે. શ્રાવકોને કહ્યું કે બસ ગુરુદેવ આજે પરીક્ષા છે, ગુરુદેવ આજે એવું કરજો કે જૈન સંઘનો જય જયકાર થઈ જાય. અને આચાર્ય માનતુંગ સુરી મહારાજ ભગવાન ઋષભદેવને નમસ્કાર, મોત ચકેસરીને યાદ કરે, હે માતા આજે જૈન સંઘની લાજ તમારા હાથમાં છે, હું પ્રયત્ન કરીશ, તમે મને ટેકો આપજો. અને 44 બેડીથી બંધાયેલા
મંતુંગ સુરી મહારાજે શરૂ કર્યું ભક્તામર. આવો અમારા નાના મહારાજના મુખેથી આપણે આ ભક્તામર સ્તોત્રનું શ્રવણ કરીએ. ભગવાન
बराबर 41 गाथा पर आया। मांतुंगसुरी महाराज एक एक गाथा बोलता गया अने एमनी एक एक बेड़ी तूटती गई। जा आपाद कंठ बोलिया बाकीनी बेड़ियों तो तूटी, दरवाजा पर लटकतु ताड़ू पण तूट्यू अने किचूड़ 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 करतो दरवाजो खुल्यो अने मांतुंगसुरी महाराज हेमखेम बहार आव्या। आखो जैन संघ महलनी बहार उभो छे। राजा भोज ने समाचार मळ्या, राजा भोज दौड़ता आव्या, धारा नगरीना लोको आव्या अने 44 बेड़ीओथी बंधायेला मांतुंगसुरी महाराजना शरीर उपर एक बेड़ी नहीं एक घा नहीं आ जोतानी साथे जैन संघे जय जयकार कर्यो। बोलो आदिश्वर भगवान की जय। बोलो मांतुंगसुरी महाराज की जय। ભગવાન પાર્શ્વનાથ ની સ્થાપના છે, આઠમું સ્મરણ છે કલ્યાણ મંદિર, ભક્તામર ની જેમ એ પણ વસંત તિલકા છંદ માં છે, ભક્તામર ની જેમ એના પણ 44 શ્લોક છે અને આની રચના આજથી 2000 વર્ષ પહેલા રાજા વિક્રમના સમયમાં આચાર્ય સિદ્ધસેન દિવાકર સુરેશ્વરજીએ કરી છે। ઘટના એવી છે, સિદ્ધસેન મહારાજ દીક્ષા લીધી છે, વૃદ્ધવાદી દેવ સુરીની પાસે ભણી ગણીને તૈયાર થયા। એક દિવસ એમને વિચાર આવ્યો કે આપણા આગમ ગ્રંથો પ્રાકૃતમાં છે તો આપણે એને સંસ્કૃતમાં ઢાળી દઈએ। પ્રાકૃત તો ગામડિયા ભાષા કહેવાય, વિદ્વાનોની બૌદ્ધિકોની અને પંડિતોની જો કોઈ ભાષા હોય તો કઈ ભાષા છે? સંસ્કૃત। તમને ખ્યાલ હશે આખી દુનિયાના તમામ સોફ્ટવેર, આ સોફ્ટવેરની બેઝમાં જો કોઈ ભાષા ગોઠવાઈ હોય તો સંસ્કૃત છે। ચાહે ઇંગ્લિશ, ચાહે જર્મની, ચાહે જાપાનીઝ ભાષા હોય, જોડાક્ષર આવે એટલે લીટોડા દોર્યા કરવાના છે। હા, ચોથી ABCD એટલે ડોક્ટર નું પ્રિસ્ક્રિપ્શન, કઈ સમજાય જ નહીં તમારે, બસ કઈ પણ કરો તમે કહેવાનું, કોઈ કે ને કે હું લખું આ ચોથી ABCD ભાઈ તને ન સમજાય। અંગ્રેજીની અંદર કોઈ જોડાક્ષર નથી, સંસ્કૃત જેવા જોડાક્ષર દુનિયામાં ક્યાંય નહીં મળે। એટલે જે વળાંકો તમારી આંગળીઓને જે એક્સરસાઇઝ મળે છે એના કારણે સંસ્કૃત લખનારને ક્યારે પણ પેરાલિસિસ નહીં આવે। એટલે જૈન સાધુ જે સંસ્કૃતમાં લખતા હશે એને ક્યારે પેરાલિસિસ નહીં થાય। નંબર 2, જેવો સંસ્કૃત સ્તોત્રો બોલતા હશે એને ક્યારે લખવો નહીં થાય। કોઈ કર્મનો ઉદય થાય વિશિષ્ટ એવા જુદી છે, બાકી સંસ્કૃતના ઉચ્ચારણ કરનારાના જીભના જેટલા પણ મસલ્સ ટીસ્યુઝ એને એક જાતની એક્સરસાઇઝ મળે છે, લખવું ક્યારે થાય ખબર છે? જે અંગનો બહુ ઉપયોગ ન થાય એ બહાર મારી જાય,
જે જીભને તમે જોઈએ તેવી એક્સરસાઇઝ નહીં આપો તો જીભને લકવો થઈ શકે. આ ટિશ્યુઝ, આ મસલ્સ, સંસ્કૃતના ઉચ્ચારો કરો, ભક્તામર બોલો એટલે ખબર પડે. હજી ભક્તામર તો આવડે છે, કલ્યાણ મંદિર કેટલાને આવડે છે બતાવો. એક પણ ભાઈઓને નહીં, પાંચ બહેનોને માંડ આવડે છે, એમ અટકી જાય છે. આના જ કારણ ભરપૂર જોડાક્ષર છે. આવું કલ્યાણ મંદિર છે. આ સ્તોત્રની રચનાની પાછળ બહુ મોટું રહસ્ય છે. શિષ્યન મહારાજને એકવાર વિચાર આવી ગયો કે ભાષા તો સંસ્કૃત કહેવાય. એમણે ગુરુ મહારાજને જઈને વાત કરી, ગુરુદેવ આ પ્રજા આપો, આપણા બધા આગમો આવશ્યક સૂત્રો આ બધાને હું સંસ્કૃત બનાવી દઉં. ગુરુ મહારાજ કહે છે, ગાંડા આવું કરાય તો નહીં, આવો વિચાર પણ ના કરાય. કેમ? આ આગમો અને આવશ્યક ગ્રંથો ગણધર ભગવંતોની રચના છે. એ મહાપુરુષોને શું એટલી અક્કલ નથી કે જેથી એમણે સંસ્કૃતમાં ન બનાવતા પ્રાકૃતમાં બનાવ્યા? તું વળી એનાથી વધારે ડાયો નીકળ્યો, તમારી ભાષામાં દોડડાયો, કે તને પ્રાકૃતની ઉપર સંસ્કૃત બનાવવાનું મન થયો? ખબરદાર, કોઈ ગ્રંથને સંસ્કૃતમાં ઢાળ્યા છે તો, પણ ત્યાં વિચાર કર્યો માટે પણ તને પ્રાયશ્ચિત આપવામાં આવશે. એ કાળમાં પરાંચિત નામનું પ્રાયશ્ચિત અપાતું. આ પ્રાયશ્ચિત્તમાં 12 વર્ષ સુધી ગુરુકુળ વાસ છોડી દેવાનો. નંબર 2, આ કપડાં પણ ગુપ્ત કરી દેવાના. તમે જૈન સાધુ તરીકે દુનિયામાં ઓળખાવાના જોઈએ. અને નંબર 3, 12 વર્ષને અંતે કોઈ મોટા રાજાને પ્રતિબોધ કરો, પછી જ તમને ગુરુકુળ વાસમાં એન્ટ્રી મળે. શિષ્યન મહારાજે આ પ્રાયશ્ચિત સ્વીકાર્યું. એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ તેઓ ફરતા 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 5 વર્ષ પસાર થઈ ગયા. અને એક દિવસ તેઓ ઉજ્જૈની નગરીમાં આવ્યા છે. ગયા છો ઉજ્જૈન? ઉજ્જૈની નગરી અવંતી દેશ, મણિભદ્રજીનું જ્યાં સ્થાન છે, અને અવંતી પાર્શ્વનાથના જ્યાં બેસણા છે, મહાકાલનું મંદિર છે. આજે પણ એ મંદિર મોટું વખણાય છે. ત્યાં ભૈરવજી છે, મહાકાલજી છે. આ મહાકાલના મંદિરની અંદર સિદ્ધસેન મહારાજ ગુપ્ત વેશે સંન્યાસી બાવાના વેશમાં જઈને પહોંચ્યા, અને જ્યાં શિવલિંગ છે એની સામે પગ કરીને સૂઈ ગયા. મંદિરમાં શિવલિંગની સામે પગ, પૂજારીઓ સમજાવે છે, અરે બાબાજી એ ક્યાં કર રહે હો, એસા મત કરો, એસા નહીં સોના ચાહીએ, એ ભગવાન કી આસાધના હો રહી હૈ. સાંભળે એ બીજા 2 વાર કીધું, 3 વાર કીધું, ન માને એટલે પૂજારી દોડ્યા સીધા ઉજ્જૈની નરેશ વીર વિક્રમની પાસે. મહારાજ ગજબ ભયો, કોઈ બાવાજી આવ્યા છે ને પગ લાંબા કરીને શિવલિંગની સામે સુઈ ગયા છે, અમે કહીએ છીએ તો માનતા નથી. વીર વિક્રમ પહેલા શિવ ભક્ત હતો, એને એવો ગુસ્સો આવ્યો, બાબાજી હોય તો શું થઈ ગયું, ભગવાનની અમને તો જાણવવી જોઈએ, જાવ એને હંટર ઠોકો. અને પૂજારીઓ સૈનિકોને લઈને ગયા, અને સૈનિકોએ આ બાવાજીને હંટર ફટકારવાના શરૂ કર્યા. પરડા પર જેવો હંટર પડે એટલે આ બાવાજી તો હસે છે, જોર શોરથી હસે છે. અહીંયા બાવાજી હસે છે ને હંટર અહીંયા પડે છે, અને રાજાની રાણીઓ અંતપુરની અંદર છે, એ રાડો પાડે છે, ઓ વિક્રમ બચાવ, અમારા બરડા ઉપર કોઈ હંટર ફટકારી રહ્યું છે. અંતર યહાં પે અને નિશાને વહાં પે, કહીં પે નિગાહે ઓર કહીં પે નિશાન. વિક્રમ દોડ્યો અંતપુરમાં, રાણીઓને ચિલ્લાતી જોઈને, અરે શું થઈ રહ્યું છે, ખબર નહીં, એમ પાછળથી બરડા ઉપર હંટરના ઉપર હંટરો ફટકારે છે કોઈ. એને થયું નક્કી કંઈ ગરબડ છે, જોને બાવાજીને હંટર મારવાના કીધા, આ બાવો કંઈક ચમત્કારી લાગે છે. હવે વિક્રમ દોડ્યો સીધો મહાકાલના મંદિરમાં, મંદિરમાં જઈને જોયું તો ખડખડાટ હસી રહ્યો છે બાવાજી, શિવલિંગની સામે પગ કરીને સૂતો છે. અરે બાબાજી કોણ છો તમે, આ શું કરી રહ્યા છો, ભાઈ હંટર મારવાના બંધ કરો, એમને બેઠા કરો. બાબાજીને બેસાડ્યા. મહારાજ આ અમારા પરમ શ્રદ્ધેય દેવ છે, તમે એની સામે પગ કરી સૂતા, અમારાથી સહન ના થયું, ઇસને કહા યે શિવલિંગ હૈ, તો ક્યા હૈ, દેખના હૈ, દેખના હૈ. અને એ જ વખતે એ જ મહાકાલના મંદિરમાં
ગુપ્ત વેશમાં રહેલા સિદ્ધસેન સુરી મહારાજે ત્યાંને ત્યાં જ ભગવાન પાર્શ્વનાથનું સ્તોત્ર બનાવી અને બોલવાનું શરૂ કર્યું. આમ વિક્રમ ઉપાસ, આમ એના સૈનિકો ઉપાસ, ચારે બાજુ પૂજારીઓ ઉપાસ અને શિવ ભક્તો ઉભા છે. એની વચ્ચે બાવાજીના વેશમાં રહેલા સિદ્ધસેન મહારાજે શરૂ કર્યું. કલ્યાણ મંદિર સંસાર સાગર સામાન્ય સ્વરૂપ સરસોરી તમારી માફક વિક્રમ પણ આમ જ ઉભો છે, કઈ સમજાતું નથી. કઈ પૂછું, માવસી કઈ બોલ્યા? મને કોઈ ઠાકોરની આઈ ડોન્ટ નો વોટ આર યુ સે. વિક્રમ પણ આમ જ ઉભો હતો અને એની વચ્ચે સિદ્ધસેનજીએ 13મી ગાથા શરૂ કરી. રોધસ્થોયા યદિ વો પ્રથમમ નિરસ્તો વસ્તાસ્તદા બદકતમ કિલકારમ ચૌરા લો સત્ય મૂત્રે દિવા શિશિરાપી લોકે નીલદ્રુમાણ વિપિનાણી નકિમ હિમાણી. 13મી ગાથા બોલાણી ત્યાં શિવલિંગ ફાટ્યું. શિવલિંગ ફાટ્યું, એના બે ટુકડા થયા અને જમીનમાં ભંડારેલી ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ બહાર આવી. આ એ પાર્શ્વનાથ છે કે જે પાર્શ્વનાથ એનાથી પહેલા આ ઉજ્જૈનીના જિનાલયના મૂળ નાયક હતા. એનું નામ હતું અવંતી પાર્શ્વનાથ. જેવા અવંતી પાર્શ્વનાથ શિવલિંગને ફાટી અને બહાર નીકળ્યા, રાજા વિક્રમ જોતો રહી ગયો, પૂજારીઓ જોતા રહી ગયા, પંડાઓ જોતા રહી ગયા, રાણીઓ જોતી રહી ગઈ અને આસપાસમાં ઉભેલા શિવ ભક્તો જોતા રહી ગયા. ત્યાં સિદ્ધસેનજીએ ભગવાન અવંતી પાર્શ્વનાથને પ્રગટ કરીને કીધું, બોલ અવંતી પાર્શ્વનાથ ભગવાન. અવંતી પાર્શ્વનાથના સમાચાર આખી ઉજ્જૈનીમાં પહોંચ્યા. ઉજ્જૈનીમાં રહેતા હજારો નર નારીઓ જૈનો દોડ્યા કે ભાઈ જમીનમાંથી શિવલિંગ ફાટ્યું અને શિવલિંગમાંથી ભગવાન અવંતી પાર્શ્વનાથ પ્રગટ થયા છે, હાલો ભાઈ દર્શન કરવા. અને ઉજ્જૈનીના નર નારીઓ એ તરફ દોડે છે. પહેલા આગળ કલ્યાણ મંદિરની રચના શિવસેનજી કરી રહ્યા છે. તો આમ યોગીનો જીન સદા પરમાત્મા રૂપ મનવે છે, હૃદયામુજ કોષો દેશે પાણી જો સ્વામીન સુદુરમનમ સમુત્પદં તો મન્ય સુતે સુરચામરોગા યશમય નતિ મિદતે મુનિ બંગવાય દેનુન મૂર્ત કદે કૃષુદ્ધ બાબા શ્યામમ કબીર કિરમો જોર હે મરત્ત સિંહાસન તમ્ય બપસ કંડન સ્વામ આલોકેન્દ્ર બજેન નદંદ મુચ્છે સ્વામી કરાત્રિ સદ જીવન વામુ વાહમ
આપના શિષ્યએ ગજબ કરી નાખ્યું,
જેને શાસન નો ડંકો વગાડ્યો, રાજા વિક્રમ ને જૈન બનાવી દીધો. અને ગુરુ મહારાજ પ્રાયશ્ચિત કેટલા વર્ષ નું હતું? ડિસ્કાઉન્ટ કેટલા વર્ષ? સાત વર્ષ નું ડિસ્કાઉન્ટ આપી દીધું. અને વાંચતે ગાજતે જૈન સંઘમાં સિદ્ધસેન દિવાકર મહારાજ ના પધરામણા કરાવવામાં આવ્યા. બોલો, 12 વર્ષમાં તમારો બાવો જાગી જશે કે કયો? અમે બી ડિસ્કાઉન્ટ મારા સાહેબ, 12 વર્ષ શા માટે? 2 વર્ષની અંદર આ સંઘનું દેરાસર હોય અને આ સંઘનો ઉપાશ્રય હોય. આજે વાડુતી જગ્યામાં બેઠા છીએ, વાડુતી માંડવામાં બેઠા છીએ. એક ધન્ય દિવસ એવો પણ અમારો આવે, અમે અમારા મહેલ જેવા ઉપાશ્રય તો ખરો, એ તો રિયાન્સ નો અપારો કહેવાય, રાજમહેલ રાજ્યસ છે ને, તો એમાં આગળ રાજ શબ્દ લાગવો જોઈએ. આપણો ઉપાશ્રય પણ કોના જેવો હોય? રાજમહેલ જેવા ઉપાશ્રયની અંદર ગુરુ ભગવાનને પધરાવશું, ચાતુર્માસ કરાવશું, દિવાળી પર્યુષણ હોળી એની આરાધના કરશું. હું જો અહીંયા ચોમાસું કરીશ તો મને દિવાળી બીજે જવું પડશે, બરાબર ને? તમે કોકની બગાડી તો હવે તમારી કોક ના બગાડી. રિયાન્સ વાળા બહેનો તો કઈ ગયા છે, ખબરદાર જો કોઈ લઈ ગયું છે. એ તો ઓપેરા વાળા ઢીલા કે તમને અહીંયા જવા દીધા, અમે તો હોત તો ના જવા દે. હમણાં એક સ્મરણ પૂરું થાય. આવું સરસ મજાનું જીન મંદિર ઉજ્જૈની માં અવંતી પાર્શ્વનાથ નું, અને ત્યાં આ રચના થઈ કલ્યાણ મંદિર ની. આવો નવમા સ્મરણ માં આપણે પ્રવેશ કરીએ. છેલ્લું સ્મરણ છે, ઘણાને આવડતું હશે, ભાવપૂર્વક સાંભળજો. એક મત એવો છે, ભગવાન નેમિનાથના માતા શિવાદેવીએ દેવી અવસ્થામાં રચના કરી છે. અને બીજો મત એવો છે, નંદીશેન મુનિયાની રચના કરી છે. આ રચનાની પાછળ પણ આવું જ એક કારણ છે. જ્યારે જ્યારે ઉપદ્રવ ફેલાયા ત્યારે ત્યારે જૈનાચાર્યોએ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો, સ્તોત્રોની રચના કરી, અને એના પ્રભાવે આ ઉપસર્ગો દૂર થયા. આજે પણ આ મોટી શાંતિ પ્રતિષ્ઠામાં બોલાય છે કે નથી બોલાતી? બોલાય છે. ધજા વખતે બોલાય છે કે નથી બોલાતી? બોલાય છે. અને પક્ષી વગેરે પ્રતિક્રમણમાં પણ સૌથી છેલ્લે આ મોટી શાંતિનો પાઠ થતો હોય છે. આ શાંતિ બૃહદ શાંતિ કહેવાય. આમાં ભગવાન શાંતિનાથનો મહિમા છે. તમે જયારે શાંતિ કળશ કરો છો દેરાસરમાં, ત્યારે પણ છેલ્લે શું બોલવામાં આવે? મોટી શાંતિ. અરે કોકને તમે વળાવીને પાછા આવો છો ત્યારે પણ શાંતિ સંભળાવવામાં આવે છે. ચાલુ દિવસમાં લઘુ શાંતિ, મોટા દિવસમાં મોટી શાંતિ. આ મોટી શાંતિના પણ જબરા ચમત્કારો છે. પિંડવાડામાં પ્રતિષ્ઠા હતી અને કુવાના પાણી તળિયા ઝાટક થઈ ગયા. હજારો માણસ રંજન સલાકામાં આવવાનો. વૈશાખ મહિનો, ગરમીના દિવસો, રાજસ્થાનની ધરતી, પાણી પાણી માટે લોકો ટળવળે અને કુવાના પાણી ઊંડા ઉતરવા માટે. દાદા ગુરુદેવ પ્રેમસુરી મહારાજને કોઈએ સમાચાર આપ્યા? એમણે તમારા અમદાવાદના આચાર્ય હતા, 36 કરોડ નૌકાર મંત્રના જાપ કરનારા યશોદેવ સુરી મહારાજ. પ્રેમસુરી દાદાએ કીધું, યશોદેવ જાઓ જરા જોઈ આવો શું છે. અને દાદા ગુરુ મહારાજનો બાટવો લઈને નીકળ્યા, કુવા પાસે આવ્યા. કુવાના પાણીની સામે ઉભા રહીને એમણે શાંતિનો પાઠ કર્યો, મોટી શાંતિનો. ભોભો ભવ્યા બોલતા ગયા. અને પછી આમ વાસક્ષેપ કર્યો પાણીની અંદર. મહારાજ પાછા વળ્યા, આખી પ્રતિષ્ઠા પૂરી થઈ, અંજન સલાકા પૂરી થઈ, અને કુવામાં પાણી ભરેલા ને ભરેલા રહ્યા. કેટલા લીટર વપરાયું કોઈને કઈ ખબર નહી. વર્ષો પહેલા અમે મુંબઈ દાદરમાં રહેતા, દાદર જ્ઞાન મંદિરમાં અમે લોકો દેરાસર ની પૂજા કરતા. મને યાદ છે ભગવાન શીતલનાથ ની પ્રતિષ્ઠાના સમય સ્વામી વાત્સલ્ય હતું. સ્વામી વાત્સલ્યમાં લાડવા બનાવ્યા હતા. હજારો માણસો સ્વામી વાત્સલ્યમાં આવતા જાય ને જમતા જાય. અચાનક રસોઈયાની નજર પડી, એક જ ચાકી બચી છે, બીજું બધું છે, સેવ છે, પૂરી છે, મગ છે, બધું છે, લાડવા નથી. લાડવાની એક ચાકીમાં માંડ 5-15 લાડવા બચ્યા છે. રસોઈયાએ ટ્રસ્ટીને વાત કરી અને લાઈન તો હજી સેંકડોની છે. નવા લાડવા તો ક્યાં લેવા જાય? ગણેશમાં લેવા જાય?
કે મૂળચંદ ભોગીમાં લેવા જાય કે જયહિંદમાં લેવા જાય એટલે ટાઈમ લાડવા ગયા મળે. એટલે ટ્રસ્ટી ને વાત કરી એટલે ટ્રસ્ટીઓનું છેલ્લું સરનામું કયું હોય? સદગુરુ શરણમ મમ. આમ દરેક બાબતમાં કરતા હોતો ખૂટે ત્યારે ગુરુ યાદ આવે, વધે ત્યારે ગુરુ યાદ આવે. વધે ત્યારે ગુરુ ને યાદ કરે ને એને ક્યારે ખૂટે. દોડ્યા આચાર્ય મહારાજ હતા. આચાર્ય મહારાજ એ કીધું કામ કરો, એ ચાકી ઉપર પેલા લાલ કપડું ઢાંકો, લાલ કપડું ઢંકાવી. પછી આચાર્ય મહારાજ પોતે રસોડામાં બાટવો લઈ મોટી શાંતિનો પાઠ કર્યો અને લાલ કપડા પર વાસક છેપ નાખ્યો. સૂચના આપી, ખબરદાર આ લાલ કપડું ઊંચું કર્યું છે તો. પણ મહારાજ આ લાઈનમાં ઊભા છે ને ખવડાવવાનું, હું એ તો કહું છું, સાંભળો તો ખરા. લાલ કપડું આટલું જ ઊંચું કરવાનું, જેટલો હાથ અંદર જાય એટલો. હાથ અંદર નાખતા જજો, લાડવા આપતા જજો. એકવાર જો આખું કપડું ઊંચું કરીને તો એ 5-15 છે ને એ ગાયબ થઈ જવાનું. આખું કપડું ઊંચું નહીં કરતા, આમ લેતા જવાનું, આપતા જવાનું, ખાળીમાં નાખતા જવાનું. બધા ટ્રસ્ટીઓની તો ફાટી તો હતી કે આજે આપણી ઇમેજ, આજે આપણી આબરૂ બચાવવાની. અને ટ્રસ્ટીઓ પોતે બેહી ગયા છે. ભલું પૂછો, વેઇટર તો આમ કરી નાખે. હું એ જ કહું છું, સ્વામી વાત્સલ્યમાં ટ્રસ્ટીઓ પોતે પીરસવા નીકળવાનું હોય, આ ભાડુતી વેઇટરોને ના લાવવાના હોય. આ ટ્રસ્ટીઓ બેઠા, આપતા જાય, આપતા જાય, આપતા જાય. આખી લાઈન પૂરી થઈ ગઈ, આખી લાઈન પૂરી થઈ ગઈ. બધાએ પેટ ભરીને સ્વામી વાત્સલ્ય લાડવા વાપર્યા. પછી મહારાજ ને કીધું, મહારાજ હવે કપડું રાખું કે ઊંચું કરું? મહારાજ કે હવે કોઈ બાકી નથી. ના તો કરો ઊંચું. કર્યું તો જયારે કપડું નાખ્યું ત્યારે જેટલા લાડવા હતા એટલા લાડવા તમા પડ્યા. બીજા ક્યાંથી આવ્યા? આ મોટી શાંતિ બોલતા ગયા, લાડવા નીકળતા. ભાઈ રાજીવભાઈ, આપણા 700 ઘર છે, 2000 માણસ નું સ્વામી વાત્સલ્ય હોય તો પહેલેથી 15 લાડવા ના બનાવતા. અને પછી મને કહે છે હવે લાલ કપડું નાખો. એ વાત બરાબર. મને કે આજે મોટી શાંતિ બોલીને અહીંયા છાંટો બરાબર. અમારે લાડવા નથી જોઈતા, અમે ઉપવાસ કરશું, પણ અમારું દેરાસર થવું જોઈએ. તમે વિચાર કરો, આ ભૂમિ બહુ નસીબદાર. પર્યુષણ ક્યાં થયા? આજે. દિવાળી ક્યાં થઈ? આજ ભૂમિ પર. અને એ દિવાળીમાં વાવાઝોડા ક્યાં આવ્યા હતા? જુઓ તો ખરા, હજી આકાશ જોઈએ તો આમ આમ થયા કરો. કાલે સાંજે પાછા છાટા પડ્યા, પાછા ડરાવવા આવ્યા. બોલો કે ગાંધીનગર માં આવી ગયો? અમારા મૌનિક ભાઈ કે ગાંધીનગર માં આવી ગયો. બોલો કે સાબરમતી પહોંચી ગયો. મેં માર્યા ઠાક. હવે તો રિવર ફ્રન્ટ થઈને એને અહીંયા આવતા વાર તો લાગે. 10 મિનિટ નો 1 કિલોમીટર અમે કાપીએ છીએ તો વરસાદ ને કાપવામાં હું, એ તો 10 મિનિટ માં 10 કિલોમીટર. અને અમે મોટી શાંતિ ચાલુ કરી દીધી. અરે તમે આ જીવતો જાગતો ચમત્કાર જુઓ છો. પેલા દિવસનો આપણો મંડપ, બીજા દિવસે અહીંયા ઉડતા સુસવાટા મારતા પવનો આપણો મંડપ. બપોરે તો રાજુભાઈ પોતે બહાર ભાગ્યા, કેમ કે બધા સળિયા ઉપર, રાજુભાઈ નીચે. અને ત્રીજા દિવસે આપણે બહાર અને આખો મંડપ બહાર સપાટ. પણ ન જાનહાનિ ન માલહાનિ. અને છતાં આપણો અડગ નિશ્ચય હતો, ચાહે કુછ ભી હો જાય, દિવાળી તો એક 5 દિવસની દિવાળીનો એક સંકલ્પ કરીએ ને જો સાકાર થાય. હવે સંકલ્પ કરો, ચાહે કુછ ભી હો જાય, નિરાશર તો. બોલો આજે ભૂમિ પૂજન કરી નાખું છું. આવશે આવનારો ત્યારે દેખા જાય. જુઓ હવે 1 મહિનામાં ઓક્ટોબર જાય છે ને નવેમ્બર આવે છે, અને મોદીજી એક નવું પત્તું બહાર કાઢી રહ્યા છે. રામ મંદિર વહી બનાયેંગે. કોર્ટમાં કેસ ફટાફટ ચાલે છે. રંજન જો હવે રિટાયર થાય
કે રંજન ગોગોઈ રિટાયર થાય એની પહેલા મોદી સાહેબ રામ મંદિર નો નિર્ણય લેતા હોય, તમે નક્કી કરો આ વર્ષ રિટાયર થાય 2076 નું વર્ષ પૂરું થાય એ પહેલા અમારા દેરાસર નું ખાતમુહૂર્ત થઈ જવું જોઈએ, શિલાન્યાસ થઈ જવો જોઈએ, અમારા દેરાસર નું કામકાજ શરૂ થઈ જવું જોઈએ. આવો દ્રઢ નિર્ધાર, આવો દ્રઢ સંકલ્પ કરીએ, આટલા વર્ષોથી અટકેલું રામ મંદિરનું કામ જો થઈ શકે, આપણું ચીન મંદિરનું કામ કેમ ના થઈ શકે, અચૂક થઈ શકે. હું બહેનોને કહું છું, રોજ તમે લોકો ઘરમાં મોટી શાંતિનો પાઠ ચાલુ કરો, પ્રત્યેક ઘરમાં એક સંકલ્પની સાથે અમારું દેરાસર, અમારો ઉપાસના, અમારો સંઘ, આવા ભાવ સાથે બૃહદ શાંતિનો પાઠ શરૂ કરો. જુઓ તમને થોડા સમયમાં એનો ચમત્કાર જોવા મળે કે ન મળે. આ નવે નવ સ્મરણ પ્રત્યેક મંત્ર યંત્ર તંત્ર ચમત્કારોથી સમૃદ્ધ છે. શ્રદ્ધા હોવી જોઈએ, શ્રદ્ધાપૂર્વકનો સંકલ્પ હોવો જોઈએ. આજના કાળમાં પણ ચમત્કારો. આવો આપણે બે હાથ જોડી આ બૃહદ શાંતિનો પાઠ કરીએ. સદા પ્રાદુર્ભૂતાની પાપાની સામ્યંત દુર્તાની સત્રવા પરાંગ મુખા ભવંતુ શ્રીમતે શાંતિના થાય સમો શાંતિ નિહારિને ત્રૈલોક્યસ્ય પરાતિશ ઉપનાય શાંતિ શાંતિ કર શ્રીના શાંતિ સદા તેષામ તેષામ શાંતિ ગુરુ ગુરુ મૃષ્ટ રિષ્ટ
દુષ્ટ ગ્રહ ગતિ દુષ્સ્વપ્ન દુર્નિમિતા સંપાદ સંબંધ નામક્રણમ જયતિ શાંતે શ્રી સંગ જગજન પદરાજાધિ વરા સનિવેદન ગોષ્ઠી ગુરુમ કરમ વ્યાહરણે વ્યાહરે શાંતિમ બોલો બધા શ્રી શામાણ સંબંધ स्मरण पूरा